જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 903 દર્દીઓના મૃત્યુ થયા છે. શહેરમાં રોજ સરેરાશ કોરોનાના 2 થી 5 દર્દીના મૃત્યુ થાય છે. છતાં સરકારના આંકડા મુજબ અત્યાર સુધીમાં જામનગર શહેરમાં કોરોનાના 21 દર્દી તથા એ ઉપરાંત જિલ્લામાં 14 દર્દીના મૃત્યુ સહિત સમગ્ર જિલ્લામાં કુલ 35 દર્દીના જ મૃત્યુ થયા છે. તંત્ર દ્વારા જાહેર થતા કોરોનાના મૃત્યુઆંક શંકાસ્પદ અને અવિશ્વસનીય છે. કોરોનાથી થતા મૃત્યુનો સાચો આંકડો છુપાવવામાં આવી રહ્યો હોવાની ચર્ચા છે. નિષ્ણાંતોના મતે રાજ્ય સરકારની સૂચનાથી કોવિડનો મૃતાંક ઓછો બતાવવા તંત્ર ખોટા આંકડાઓ જાહેર કરે છે. દિવાળી પછી રાજ્યના અન્ય શહેરોની માફક જામનગરમાં પણ કોરોનાના સંક્રમણમાં વધારો જોવા મળ્યો છે. જો કે હજુ સ્થિતિ કાબૂમાં હોવાથી આ વધારો ચિંતાજનક નથી, છતાં તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકામાં પ્રવેશદ્વાર પાસે કોરોના ટેસ્ટિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાનગરપાલિકામાં પ્રવેશ કરતા પૂર્વે દરેક મુલાકાતીનો ફરજિયાત કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. કોરોના નેગેટિવ મુલાકાતીને જ મહાનગરપાલિકામાં પ્રવેશ આપવામાં આવે છે. દિવાળી પછી કોરોનાનું સંક્રમણ વાયુ વેગે વધતા અમદાવાદમાં ગત શુક્રવારે રાત્રે 9 થી સોમવારે સવારે 6 કલાક સુધી વીકેન્ડ કરફ્યુ લાદવામાં આવ્યો હતો. એ પછી સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યુ લગાડવામાં આવ્યો હતો. હાલ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ આ ચારેય મહાનગરોમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે. સરકાર કોરોનાનું સંક્રમણ કાબૂમાં લેવા આ ચારેય મહાનગરોમાં આગામી શુક્રવાર રાતથી સોમવાર સવાર સુધીનો વીકેન્ડ કરફ્યુ લાદવાનું વિચારી રહી છે. લોકડાઉનની સંભાવનાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નકારી દીધા પછી સરકાર પાસે વીકેન્ડ કરફ્યુનો એકમાત્ર વિકલ્પ બચતો હોવાથી કોરોના પ્રભાવિત મહાનગરોમાં શનિ રવિ ફૂલ કરફ્યુની પ્રબળ સંભાવના છે.